તો મુંડક ઉપનિષદનો આ બહુ જ અગત્યનો મંત્ર છે, આઠમો, તૃતીય મુંડક પ્રથમ ખંડ એનો આઠમો મંત્ર. ન ચક્ષુષા ગૃહ્યતે નાપિ વાચા નાન્યૈર્દેવૈર્તપસા કર્મણા વા જ્ઞાનપ્રસાદેન વિશુદ્ધસત્ત્વઃ તતસ્તુ તમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ. તો આગળના મંત્રમાં તત સત્યસ્ય પરમ નિધાનમ બૃહચ્ચ તદ દિવ્યમ અચિંત્ય રૂપમ થી એનો નિર્દેશ કર્યો, એનું લક્ષણ આપ્યું અને કીધું પશ્યતુ ઇહૈવ નિહિતમ ગુહાયામ, આપણા બધા જીવોની બુદ્ધિરૂપી ગુહામાં જ એને આપણે ઉપલબ્ધ થઈ રહ્યો છે, એની એને ઓળખવાનો છે એવું કીધું. અને પછી કઈ રીતે ઓળખીએ, તો એને ઓળખવા માટે આપણે આંખ વડે, કાન વડે, વાણી વડે, ઇન્દ્રિયો વડે એને શોધવાનો પ્રયત્ન કરીએ, તો એવી આપણી જે સ્વાભાવિક પરમાત્માને મારાથી પોતાનાથી ભિન્ન રૂપે જાણવાની ઓળખવાની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે એનો નિષેધ કર્યો અહીં આઠમા મંત્રમાં. ન તત્ર અરે ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા, ચક્ષુ વગેરેથી, વાણી વગેરેથી કે કોઈ પણ ઇન્દ્રિયો દેવોથી એનું ગ્રહણ થઈ શકે એમ નથી. અહીંયા થોટ પ્રોસેસ એ હતી કે ઇન્દ્રિયો કે મન બુદ્ધિ, ઇન્દ્રિયો કે મન વગેરે વડે વિશેષતાનું ગ્રહણ થઈ શકે છે, પરંતુ જે નિર્વિશેષ છે એનું આ ચક્ષુ કે વાણી વડે કોઈ ગ્રહણ ન થઈ શકે. જેમાં કંઈક વિશેષતા હોય, જેમાં કંઈક ગુણ હોય, જાતિ હોય, ક્રિયા હોય, સંબંધ હોય, આવું કંઈક શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત હોય એનું જ ગ્રહણ આ બધા કરણ વડે થઈ શકે છે. પરંતુ જેમાં કોઈ વિશેષતા નથી, કોઈ જાતિની ક્રિયા ગુણ સંબંધ કશી વિશેષતા નથી, એનું ગ્રહણ આ ઇન્દ્રિયો વડે ના થઈ શકે. તો પછી સેના વડે એનું ગ્રહણ, પરમાત્માને જોવાનું છે સેના વડે, પરમાત્માને જાણવાનું ઓળખવાનું સેના વડે, આ બ્રહ્મનું જ્ઞાન મારા જીવનમાં સૌથી વધારે મહત્વનું છે, તો બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન થાય આત્માભિમુખતા, અંતર્મુખતા કહેવાય. જ્ઞાન પ્રસાદ એટલે શું? મન અંતર્મુખ હોય. હવે અંતર્મુખ ક્યારે હોય? જેને બહારના વિષયોમાં જે ભોગ બુદ્ધિ છે એ દૂર થઈ ગઈ હોય, તો પ્રત્યગાત્મા તરફ એ વળેલું હોય. તો અંતરાત્મા, અંતર્મુખતા નો નિર્દેશ જ્ઞાન પ્રસાદ વડે થયો. અંતર્મુખ થયું એટલે કે બાહ્ય બહિર્મુખતાથી મુક્ત થયું, તો એવા મનને, એવા મન બુદ્ધિને ઉપદેશ આપવામાં આવે કે તું બ્રહ્મ છે. તો એનો જે અંતર્મુખ થયેલું છે એનો એને ઉપદેશ આપવામાં આવે છે, તો એ ઉપદેશ અપાયેલું જે સુસંસ્કૃત મન બુદ્ધિ છે એને વિશુદ્ધ સત્વ કીધું છે. તો આ વખતે જે જાન્યુઆરી મહિનામાં, નહીં, એક જ સૂત્ર રહ્યો હતો કે આત્મા જેવા લગભગ બની જવું પડે, વાચ્યાર્થ વડે આત્મા જેવા લગભગ બની જવું પડે ત્યારે લક્ષ્યાર્થ વડે જ્ઞાન થાય, આત્મતત્વનું જ્ઞાન થાય. તો આત્મતત્વ કેવું છે? તો એમાં કોઈ આવા ગુણ કે વગેરે નથી, વિશેષતા નથી, એવા સરળ બનવું પડે. જેમ સરળતા જરાય સરળ નથી એવું યજ્ઞમાં કીધું હતું, આત્મા જેવા કમ્પેરેટિવલી સરળ બની જવું પડે. એટલે વાચ્યાર્થ રૂપે આત્મતત્વ જેવા સરળ બની જઈએ આપણે. આત્મામાં કોઈ જ ઈચ્છા નથી. આત્મા કેવો છે? નિષ્કામ છે, આપ્તકામ છે, આત્મકામ છે. તો એવા લગભગ બની જવું પડે પહેલા. આપણું અંતઃકરણ એટલું વિશાળ બની જાય, સૂક્ષ્મ વ્યાપક ઉદાર બને કે જેમાં કોઈ પરિચ્છિન્ન વસ્તુની ઈચ્છા ન હોય, એવું અપરિચ્છિન્ન લગભગ બની જઈએ એને જ્ઞાન પ્રસાદ કીધો છે.
એટલે વાચ્યાર્થ જેવા બની જઈએ, આત્મતત્વનો વાચ્યાર્થ શું છે, તો આત્મતત્વ કેવું છે એના જેવા જ્ઞાન પ્રસાદ, નિષ્કામ, નિસ્વાર્થ, સ્વચ્છ, નિર્મળ, મળ અને વિક્ષેપથી મુક્ત એવા, રાગદ્વેષ રૂપી મળ છે, બહિર્મુક્ત રૂપી વિક્ષેપ છે, એનાથી મુક્ત લગભગ બની જઈએ એને જ્ઞાન પ્રસાદ કીધો છે. અને પછી એવા આત્માભિમુખ બનેલા અંતઃકરણને શાસ્ત્રોનો ઉપદેશ આપવામાં આવે એને વિશુદ્ધ સત્વ કીધું, એને લક્ષણ કીધું છે. ઓલો પ્રમાણ છે અને આ લક્ષણ છે. દસમા છોકરાનું ઉદાહરણ જોઈએ આપણે તો, દસમો છોકરો જે પ્રત્યેક દસમો છોકરો દસમાને શોધી રહ્યો છે, તો જ્યારે શોધી રહ્યા હતા ત્યારે વડીલ કે બ્રહ્મચારી જે આવીને કહે છે કે મેં દસમાને જોયો છે, એટલે એ લોકો બધા કેવા એકાગ્ર, દસે દસ છોકરાઓ એકદમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એકાગ્ર બની જાય છે કે હા દસમો ક્યાં છે. એટલે દસમાને પામવા માટે, જાણવા માટે બધા છોકરાઓ કેવા એકદમ એકાગ્ર, શ્રદ્ધા ભક્તિથી યુક્ત, એકદમ ઉત્સુક, શાંત, દસમાને જાણવા માટે એકદમ તત્પર બની જાય છે. તો દસમાના જ્ઞાન માટે શાંત, તત્પર, દસમાભિમુખ બનેલો જે છે ને એ જ્ઞાન પ્રસાદ છે. એટલે રસ્તે ચાલતા કોઈ પણ માણસને તું દસમો છે એવું નથી કહી શકાતું. તો જ્ઞાન પ્રસાદ શું છે? દસમાના જ્ઞાન માટે એકાગ્ર, તત્પર, શાંત અને દસમાભિમુખ બનવું એ જ્ઞાન પ્રસાદ છે. તો એકવાર દસમાને જાણવા માટે તત્પર બનવું પડે અને પછી દસમાનો ઉપદેશ થાય. અને એટલે કે દસમો એટલે શું, આપણે કોને શોધી રહ્યા છીએ? જન્મ્યા ત્યારથી દસમાને શોધી રહ્યા છીએ. તો જન્મ્યા ત્યારથી સુખ, શાંતિ અને સલામતી એ આપણો દસમો છે. સિક્યોરિટી, પીસ અને હેપીનેસ, સુખ, શાંતિ, સલામતી. સુખ, શાંતિ, સલામતી આપણે મારાથી દૂર બહાર ક્યાંક શોધી રહ્યા છીએ, કોઈક સ્વજનોના પ્રેમમાં, ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, અહંકારનું, ઈગો ગ્રેટિફિકેશન, આ બધા રૂપે આપણે સુખ, શાંતિ, સલામતી શોધી રહ્યા છીએ. તો જેને બહાર શોધી રહ્યા છીએ, બહાર નથી, સૌથી પહેલા તો સુખ, શાંતિ, સલામતી બહાર નથી, મારી અંદર છે, અંદર એની શોધ કરવાની છે, અંદર એને પામવાનું છે. તો એના માટે આપણે એલર્ટ એટલે કે તત્પર બનીએ અને શાંત બનીએ, બહાર સુખ, શાંતિ, સલામતી શોધવા માટે ના જઈએ, બહાર એને ના, બહાર શોધવા માટે ના જઈએ. જો સુખની શોધ સ્વાભાવિક છે, આપણે સૌને સુખી થવું છે, દુઃખ મુક્તિ જોઈએ છે, પરંતુ એ ક્યાં છે એ આપણું, એની શોધ જ્યાં થાય છે ને ત્યાં એ નથી, જ્યાં શોધ કરવાની છે ત્યાં શોધ કરીએ. એટલે કે દસમાના જ્ઞાન માટે સુખ, શાંતિ, સલામતી એ શોધનો વિષય નથી, એ જાણવાનો વિષય છે, એ કંઈ પ્રાપ્ત કરવાનો વિષય નથી, એ જાણવાનું છે, એ પહેલા સમજીએ. એટલે આવું સમજીએ તો પછી ખબર પડે કે એ તો મારી અંદર જ છે. તો આ સુખ, શાંતિ, સલામતીની શોધ બહાર થતી બંધ થાય અને એને મારા આત્મ સ્વરૂપે જ શોધવાનો કે જાણવાનો પ્રયત્ન શરૂ થાય, એ જ્ઞાન પ્રસાદ થયો. પછી એકવાર જ્ઞાન પ્રસાદ એટલે આવી રીતે અંતર્મુખતા કે આત્માભિમુખતા થઈ, પછી એને ઉપદેશ આપવામાં આવે છે કે સર્વ પ્રવૃત્તિઓ શાંત થાય ત્યારે આ મનની, બુદ્ધિની સ્વાભાવિક જે પ્રસન્નતા કે શાંતિ જે આવનારી જનારી નથી, જેને તું અનુભવી રહ્યો છે, જે આવનારી જનારી નથી, જે આગંતુક નથી, એ જ તારું સાચું સ્વરૂપ છે, એવો જેને ઉપદેશ આપવામાં આવે છે એ વિશુદ્ધ સત્વ છે, જે અનુભવાઈ રહ્યું છે. એમ કે દેહત્રયનો બાધ થાય, પંચકોષનો બાધ થાય, ત્યારે પછી જે આત્મતત્વ સ્ફુરી રહ્યું છે એ જ તું છે, જે ચૈતન્ય તત્વ સ્ફુરી રહ્યું છે એ ચૈતન્ય તત્વ કે જેમાં ઇદમ અંશ નથી, અનાત્માનો અંશ નથી, તો એવા આત્મતત્વને, એ આત્મતત્વ પૂર્ણ છે, બ્રહ્મ છે, એવો ઉપદેશ આપવામાં આવે છે. જે ચૈતન્ય આવી રીતે અનાત્માના બાધ સાથે, અનાત્માના બાધ પૂર્વક જણાઈ રહ્યું છે, એ ચૈતન્ય સર્વ ક્ષેત્રેષુ ભારત, એ જ ચૈતન્ય સર્વનો આત્મા છે, સર્વ ભૂતાંતરાત્મા છે, સર્વમાં વ્યાપ્ત છે, સાક્ષી પૂર્ણ છે, બ્રહ્મ છે, એવો વેદાંતનો ઉપદેશ છે.
तो आ प्रमाणे ज्ञान प्रसादे न विशुद्ध सत्व ये खूब ज अगत्यनु छे अपना साधको माटे। पछी ध्यायमानः, ध्यायमानः नो तो श्रोतव्य मंतव्य पछी निदिध्यासितव्य एवं कीधु। ध्यातव्य केम नथी कीधु कारण के आत्मानु आत्मानु कोई रूप नथी के एनु आपणे ध्यान करी शकीए। तो निदिध्यासितव्य एटले निदिध्यासन शब्द कई रीते बने छे तो नी एटले निश्चय पूर्वक नो नी उपसर्ग छे अने दिध्यासन जेम जाणवानी ज्ञान प्राप्त करवानी इच्छा जाणवानी इच्छा ने जिज्ञासा कहेवामां आवे छे सन प्रत्यय लागे एवी रीते ध्यान करवानी चेष्टा के ध्यान करवानी इच्छा ने दिध्यासा कहेवामां आवे छे। तो ध्यान करवानी चेष्टा करवी ध्यान करवानी इच्छा होवी एने निदिध्यासन कहेवामां आवे छे। ध्यान करवानी इच्छा ने नी उपसर्ग लागे एटले निदिध्यासा एवो शब्द बनतो होय छे। तो ब्रह्म तत्व चैतन्य जे छे ए ध्यातानु स्वरूप छे। ध्यान करवानी जे चेष्टा करी रह्यो छे एवो ध्यातानु स्वरूप छे। ध्यान करनारनु ज प्रत्यगात्म स्वरूप आ ब्रह्म छे। એટલે બ્રહ્મ ક્યારે ધ્યાનનો વિષય ના બને। ધ્યાન કરનારનું ધ્યાતાનું સ્વરૂપ છે। ધ્યાતાનું સ્વરૂપ ક્યારે ધ્યાનનો વિષય ના બની શકે। આંખની આંખ ક્યારે આપણે દૃશ્યનો વિષય ના બની શકે। એવી રીતે જે ધ્યાતાનું સ્વરૂપ હોય એ ધ્યાનનો વિષય ના બની શકે। માટે જે ધ્યાનનો વિષય બને છે એ ब्रह्मनु कोई कल्पित ध्येय रूप ज छे। ए द्रष्टव्य श्रोतव्य मंतव्य पछी निदिध्यासितव्य लख्यु छे। निदिध्यासितव्य एटले ध्यानी चेष्टा करो परमात्माना ध्यानी चेष्टा करो एटले परमात्मा अंतर्मुख बनीने परमात्मा ध्यानी आत्म विचारनी चेष्टा करवानी छे। निदिध्यासन एटले आत्म विचार आत्म मनोमंथन ए चेष्टा करवानी छे। एज अनर्थनी निवृत्ति करनारू छे। એટલે ધ્યાયમાનઃ ધ્યેય ચિંતાયામ ધાતુને શાનચ પ્રત્યય લાગે એટલે ધ્યાયમાનઃ થાય। ધ્યાન કરતો કરતો ધ્યાન કરનાર જેમ ઓલું ગચ્છત એટલે જતો જતો ચાલુ વર્તમાન કૃદંત છે એવી રીતે ધ્યાયમાનઃ આત્મને પદનું આવી રીતે શાનચ પ્રત્યય લાગે છે। એટલે પોતાના માટે પોતાનું ધ્યાન કરો આત્મને પદનો શાનજ પ્રત્યય લાગે એટલે નિષ્કલમ ધ્યાયમાનઃ। નિષ્કળ શું છે? નિર્વિશેષ જે છે નિર્વિકાર છે એ જ નિષ્કળ હોય જે નિરવયવ છે। આત્મતત્વ નિરવયવ છે એટલે એનું ધ્યાન નિષ્કળ છે। એટલે ઇન્દ્રિયો વડે જે ધ્યાન થાય છે એ ખંડિત ધ્યાન છે પરંતુ આત્મતત્વનું ધ્યાન કેવું છે? નિષ્કળ ધ્યાન છે, ખંડિત ધ્યાન નથી, કોઈ કલા કે ખંડ નથી। એ શુદ્ધ પરમાત્મ તત્વનું ધ્યાન કરો એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના તાદાત્મ્યને છોડો। સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના તાદાત્મ્ય અભિમાનને લીધે જ આ ધ્યાન ધ્યાતા જે છે એ ખંડિત થઈ જાય છે। તો એના બદલે એનું અભિમાન એનું તાદાત્મ્ય અભિમાન છોડવાનું છે અને એટલે નિષ્કલમ ધ્યાયમાનઃ તમ પશ્યતે, તમ નિષ્કલમ પશ્યતે, આવી રીતે એ નિષ્કળ સ્વરૂપ પરમાત્માને એ સાક્ષાત્કાર કરે છે, આત્મ સ્વરૂપે પરમાત્માને જાણે છે। તો અહીંયા તત્ સત્યસ્ય પરમ નિધાનમ એવું જે કીધું એટલે બ્રહ્મનું પોતાનાથી અભિન્ન સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરાવવાની ઈચ્છા શ્રુતિની છે। આમ સત્ય સત્યનો પરમ ખજાનો છે એવું કહીને આપણે એને ક્યાંક બહાર શોધવા ના જઈએ। એટલે એ પરમ નિધિ રૂપ જે સત્યનું નિધાન છે એ અપરોક્ષ છે। અપરોક્ષ છે એટલે મારા પ્રત્યેકાત્મ મારા પોતાના સ્વરૂપે જ એ પ્રાપ્ત છે। એના માટે જુદા જુદા સાધનો આખા મુંડક ઉપનિષદમાં આ શ્રુતિએ બતાવ્યા છે। પરાયયા તદ અક્ષરમ અધિગમ્યતે એનાથી શરૂઆત થઈ પરમાત્મ તત્વનું જ્ઞાન પરમાત્મ તત્વનો નિર્દેશ કઈ રીતે થયો? પરાવિદ્યા વડે એ અક્ષર તત્વનો અધિગમ એટલે કે પ્રાપ્તિ એટલે કે જ્ઞાન થાય છે। એટલે એ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ ની સાધનભૂત વિદ્યા આ બ્રહ્મ વિદ્યા કે પરાવિદ્યા છે એવું કીધું। પછી એના માટે સાધનો કયા? વિવેક વૈરાગ્ય, તો પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ
ए श्लोक थी विवेक वैराग्य वगैरह नी पण अनुभूत जता एनो निर्देश थयो। आटला बधा साधनों नो अहिया निर्देश थयो छे। आ बधा निवृत्ति प्रधान साधनों छे। पछी धनुर्गृहित्व उपनिषदम महास्त्रम प्रणव उपासना अने धनु ए जे रूपक आपवामां आव्युं एना माटे मध्यम अधिकारी माटे प्रणव ओंकारना जप ओंकारना प्रणव उपासना के ओंकारना जपनुं पण विधान करवामां आव्युं ए पण उपाय छे। पछी तमे वैक जानथ आत्मानं अन्यवाचो विमुंचथ एवो जे मंत्र आव्यो एमां अन्य वाक विमोक एटले के अनात्म विषयक अनात्मानुं जेमां प्रतिपादन थतुं होय एवी बधी वाणीने तमे छोड़ो ने केवल आत्म विषयक जे मनन चिंतन अनुसंधान छे एने तमे वळगेला रहो एवुं कीधुं। एटले ए साधन छे एवुं कीधुं। पछी ओम इत्येव ध्यायथ आत्मानं એટલે એમાં ઓમ એ પ્રમાણે એનું ધ્યાન કરો અન્ય વાચો વિમુંચત એવું પણ કીધું। પછી સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતી મુખ્યમાન એમાં પણ કીધું જુષ્ટમ યદા પશ્યતી અન્યમીશમ એટલે વીત શોક થવા માટે આત્મદર્શન પ્રત્યેગાત્માને સાચી ઓળખાણ એના સાચા સ્વરૂપનું અનિવાર્યતા કે એના આત્માભિમુખતા કે અંતર્મુખતા જ સાધન છે એવું કીધું। એમાં સર્વકર્મ સંન્યાસનું પ્રતિપાદન થયું કે દર્શનની આવશ્યકતા છે યદા પશ્યતે પશ્ય પશ્યતે રૂપમાં વર્ણમ તો એમાં કર્મ સંન્યાસનો પણ બોધ આપ્યો। પ્રાણો યેશ સર્વભૂતૈર વિભાતિ આ જે મંત્ર છે એમાં સર્વભૂતોનો આત્મભૂત પ્રત્યગાત્મભૂત આત્મા જ જ્ઞાતવ્ય છે ક્ષેત્રજ્ઞમ ચાપી માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત એ રીતે એનો નિર્દેશ થયો છે। આમ આવી રીતે સાધનોનું જ નિરૂપણ અહીંયા મુંડક ઉપનિષદમાં થઈ રહ્યું છે। તત્વ લાભમાં જ આ બ્રહ્મ તત્વને સત્યરૂપી ખજાનાને એના સાધન સમ્યક જ્ઞાન સત્ય તપ બ્રહ્મચર્ય એનો આગળના મંત્રોમાં નિર્દેશ થયો અને તૃતીય મુંડકનો આ પ્રથમ ખંડ બધા સાધનોનું ફરીથી આ નિર્દેશ કરે છે। તો બે જે ભાષ્યકારે ઉદાહરણ આપ્યા હતા મલ અવનદ્ધમ ઇવ આદર્શમ તો રાગદ્વેષ રૂપી મલિનતા અને બહિર્મુખતા રૂપી વિક્ષેપ આ જે મળ અને વિક્ષેપથી મુક્ત હોય એને વિશુદ્ધ સત્વ એવું કીધેલું છે। તો વિશુદ્ધ સત્વ જે છે તો વિશુદ્ધ સત્વ એટલે યોગ શાસ્ત્રમાં આ બધી ચિત્તની જે વિવિધ અવસ્થાઓ છે જેનો ઉલ્લેખ અષ્ટાવક્ર ગીતામાં પણ થયો હતો મૂળ પછી વિક્ષિપ્ત વિક્ષિપ્ત એકાગ્ર નિરુદ્ધ આ બધી જે છે એટલે ચિત્તની અનેક પાંચ છ અવસ્થાઓ છે એમાંથી મૂઢ અવસ્થા એટલે શું રાગદ્વેષથી કલુષિત થયેલી મેલી જે અવસ્થા છે જે રાગદ્વેષના ચશ્મા પહેરીને વિપરીત દર્શન કરે છે એ ચિત્તની અવસ્થાને મૂઢ અવસ્થા કીધું છે। મૂડ એટલે શું કે જેમાં જે ચિત્ત આપણે ઘણી વાર કહીએ છીએ આજે મારો મૂડ નથી તો આજે મારો મૂડ નથી એવું કહીએ છીએ એ વખતે આપણે મૂઢ બની ગયા કહેવાય કે જે છે અન્યથા દર્શન કરીએ છીએ આપણે રાગદ્વેષ રૂપી જે કલુષિત થયેલું છે એ ચિત્તની અવસ્થાને મૂઢ કહેવાય છે। પછી ચંચળતા હોય અશાંત હોય તો એને ક્ષિપ્ત અને વિક્ષિપ્ત આ બે અવસ્થા કીધી છે। ક્ષિપ્ત એટલે બહિર્મુખતા બહિર્મુખ વિષયોનું ચિંતન કર્યા કરે એને ક્ષિપ્ત કહેવાય। લાડુનું ચિંતન કરવું એને ક્ષિપ્ત કહેવાય પણ લાડુનું ચિંતન કરતા કરતા હા આજે ગણેશ ચતુર્થી છે તો લાડુ બન્યા અને આપણી થાળીમાં લાડુ આવી ગયો તો એક ઈષ્ટ વિષયનો સંયોગ થાય ત્યારે તત્કાળ પૂરતું એક પાંચ મિનિટ માટે મન શાંત બને એને વિક્ષિપ્ત કીધું છે। છે હકીકતમાં તો બહિર્મુક્તાના સંસ્કાર વાળું જ ચિત્ત પરંતુ ઈષ્ટ વિષયનો સંયોગ થયો એટલે તત્કાળ પૂરતું એ શાંત બન્યું છે એને વિક્ષિપ્ત કીધું છે। ક્ષિપ્ત એટલે શું બહિર્મુક્તા જ હોય એટલે બહિર્મુખ વિષયોનું ચિંતન કર્યા કરતું હોય। પછી અશુદ્ધ એટલે આ બધાના સંસ્કારો વાળી જે બુદ્ધિ છે એને અશુદ્ધ કીધી છે। આ બધી હેય અવસ્થા છે અને ઉપાદે એટલે ગ્રહણ કરવા યોગ્ય અવસ્થાઓ કઈ છે તો એકાગ્ર અને નિરુદ્ધ
એકાગ્ર નિરુદ્ધ અને પછી વિશુદ્ધ સત્વ એટલે પહેલી ત્રણ અવસ્થાઓ હેય છે અને ઉપાધે એટલે કે ગ્રહણ કરવા યોગ્ય છે. તો શ્રવણ કાળે મન બુદ્ધિની જે અવસ્થા છે ચિત્તની અવસ્થા એ એકાગ્ર છે. એકાગ્ર ચિત્તે આપણે શાસ્ત્રના આચાર્યના ઉપદેશને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે એકાગ્ર છે. શ્રવણ કાળે નિરુદ્ધ ના હોવું જોઈએ, શ્રવણ કાળે ચિત્ત એકાગ્ર હોવું જોઈએ. પછી નિરુદ્ધ કોને કહેવાય કે ચિત્તની સમગ્ર વૃત્તિઓ થંભી જાય અને સંસ્કાર માત્ર બચે એને નિરુદ્ધ કીધું છે. ચિત્ત નિરુદ્ધ થઈ ગયું એટલે શું કે ચિત્તની સમગ્ર વૃત્તિઓ થંભી જાય અને સંસ્કાર માત્ર બચે એને નિરુદ્ધ કીધું છે. તો સમાધિ વગેરેમાં નિરુદ્ધ ચિત્ત હોય તો એકાગ્ર ઇષ્ટ છે. એકાગ્ર અવસ્થા શ્રવણ કાળે હોય. અને વિશુદ્ધ સત્વ એટલે શું? વિશુદ્ધ સત્વ ચિત્ત આત્મતત્વનું જ્ઞાન કરાવે છે એટલે નિરવચ્છિન્ન સંનિધિ સ્વરૂપ છે. અત્યંત આત્મતત્વની સંનિધિ એમાં પ્રકૃષ્ટપણે ઉપલબ્ધ થાય છે આ વિશુદ્ધ સત્વ ચિત્તમાં. એટલે ભાષ્યકારે જે બે ઉદાહરણ આપ્યા છે મલ અવનદ્ધમ ઇવ આદર્શમ, એટલે પહેલું જે દ્રષ્ટાંત છે મલિન આદર્શ, મલિન અરીસો હોય એના લીધે આત્મતત્વ આપણું ચિત્ત જે છે એમાં રાગદ્વેષ રૂપી મલિનતા હોય તો આત્મતત્વનું યથાર્થ દર્શન નથી થતું. આપણને કામી ક્રોધી લોભી એવો જ આત્મા એટલે કે જીવ જણાય છે. અને દ્વિતીય જે કીધું છે એ આત્મતત્વનું અન્યથા ભાન એવું કરાવે છે એટલે અભાન અને અન્યથા ભાન. તો ધ્યાયમાન પશ્યતે, ધ્યાયમાન તમ નિષ્કલમ પશ્યતે, એટલે કે આપણને એવું લાગે કે ધ્યાન કરનાર, ધ્યાન કરવાની ઈચ્છા વાળો જે છે એ પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરે છે. એટલે ધ્યાન જ પરમાત્માના સાક્ષાત્કાર માટેનું સાધન છે એવું લાગે આપણને, પરંતુ એવું નથી. કોઈ પણ વેદાંત સિવાયના જેટલા પણ આસ્તિક દર્શનો છે એ બધામાં ધ્યાનને સાક્ષાત્કારનું સાધન ગણવામાં આવેલું નથી. સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર, આત્મ જ્ઞાન માટેનું સાધન શું છે? પ્રમાણ, પ્રમાણ જ્ઞાન. પ્રમાણ શું છે? બ્રહ્માકાર વૃત્તિ જ્ઞાન પ્રસાદ એના વિશુદ્ધ સત્વ એ જે કીધું છે એ. એટલે સંશયાદી દોષ રહિત પ્રમાણ જ્ઞાન જ આત્મ જ્ઞાન માટે હેતુ છે. પેલા શુદ્ધ ચિત્ત જે છે એ હોવું જોઈએ, શુદ્ધ નિર્મળ પ્રસન્ન ચિત્ત હોય ત્યારે એને અપાયેલો ઉપદેશ સંશય અને વિપર્યયથી મુક્ત હોય છે. એટલે બંનેનું મહત્વ છે. જ્ઞાન પ્રસાદ એટલે પ્રમાણ અને વિશુદ્ધ સત્વ એટલે લક્ષણ. તો લક્ષણ એટલે સ્પષ્ટપણે લક્ષણ ઓળખાવવું જોઈએ. એટલે અનુભવ હોય તો લક્ષણ કામ કરે, અનુભવ ના હોય તો લક્ષણ કામ ના કરે. આપણે જ્ઞાન પ્રસાદ અને વિશુદ્ધ સત્વનું આપણે સમજ્યા છીએ. પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખાણ થાય. તો પ્રમાણ શું છે? કોના વડે પરમાત્માને અનુભવવાનો છે, જાણવાનો છે? તો કે શુદ્ધ નિર્મળ પ્રસન્ન અને અંતઃકરણ વડે. તો એ જ્ઞાન પ્રસાદ છે. અને એને લક્ષણ એટલે કે એને બોધ, શાસ્ત્રનો બોધ કે આચાર્યનો ઉપદેશ પ્રાપ્ત થાય છે ત્યારે એ સંશય વિપર્યય રહિત બોધ એને જન્મે છે. તો ધ્યાનના પ્રભાવથી બુદ્ધિને અભિષ્ટ શાંતિ મળે છે. એકવાર અંતર્મુખતાનો જે અભ્યાસ છે, અંતર્મુખતાના અભ્યાસને અહીંયા ધ્યાયમાન કીધું છે. અંતર્મુખતાના અભ્યાસથી પ્રમાણમાં એટલે કે લગભગ શાંત પ્રસન્ન થયેલું જે અંતઃકરણ છે એ આ ધ્યાયમાન છે. એટલે કે આપણે પ્રાણાયામ વડે પણ મનને શાંત બનાવી શકીએ છીએ. પ્રાણાયામ વડે મન પ્રમાણમાં શાંત બને પછી એ પ્રમાણમાં શાંત થયેલા મન વડે પરમાત્માનું ચિંતન કરવાનું છે. એકવાર સવારે 7 થી 7:30 જાણે કે પ્રાણાયામ ને બધો યોગ અભ્યાસ વગેરે કર્યો આપણે અને પછી છાપું કે ટીવી વાંચવા બેસી જઈએ એવું નહીં કરવાનું. પ્રમાણમાં શાંત થયેલું હોય મન પ્રાણાયામ વગેરે કોઈ પણ સાધનો વડે અંતર્મુખ થયેલું હોય ત્યારે એને શાસ્ત્ર ચિંતનમાં જોડવાનું છે. એટલે પ્રમાણમાં કોઈ પ્રયત્ન વડે પ્રાપ્ત થયેલી શાંતિ છે એનો સદુપયોગ કરવાનો છે. પ્રયત્ન વડે પ્રાપ્ત થયેલી શાંતિ ધ્યાયમાન છે. અંતર્મુખતાના વારંવાર અભ્યાસથી પ્રાપ્ત થયેલી
प्रयत्न पूर्वक प्राप्त थयेली शांति छे जायमानः। तो प्रयत्न पूर्वक प्राप्त थयेली शांति शांत मन होय त्यारे तम पश्यते तम निष्कलम पश्यते, त्यारे शुद्ध चित्त साधक श्रवणादि साधन वडे आत्म तत्व नो साक्षात्कार करे छे। अशुद्ध चित्त नहीं पण शुद्ध चित्त ज्ञान प्रसाद वडे थयु छे। जो त्रण लक्षण त्रण महत्वनी वस्तुओ छे, ज्ञान प्रसादेन विशुद्ध सत्व ध्यायमान, त्रण वस्तुओ छे। ज्ञान प्रसाद एटले शु, शुद्ध निर्मल अंतकरण, पछी विशुद्ध सत्व एटले शु, श्रवणादि साधनों जे वडे जेने आत्म तत्व नो बोध प्राप्त थयेलो छे, एने संशय अने विपर्याय वगर नो आत्म तत्व नो सुस्पष्ट बोध प्राप्त थयो छे, विशुद्ध सत्व थयु। अने प्रयत्न थी प्राप्त थयेली शांति ए ध्यायमान छे। अशांत होय तो पण ए एने बोध कशु काम ना करी शके। प्रयत्न थी प्राप्त थयेली शांति द्वारा शुद्ध चित्त साधक श्रवणादि साधनों वडे तत्व आत्म तत्व नो साक्षात्कार करे छे। ज्ञान प्रसादेन विशुद्ध सत्व ध्यायमानः तम निष्कलम परमात्मानं पश्यते। बरोबर, એટલે શુદ્ધ ચિત્ત શ્રવણાદિ સાધનો વડે પ્રયત્નથી પ્રાપ્ત થયેલો જે શાંત સાધક શાંતિ, પ્રયત્નથી પ્રાપ્ત થયેલી શાંતિ દ્વારા આ પરમાત્માનું દર્શન કરે છે। અંતર્મુખતા વિના આત્મબોધ, એટલે ધ્યાન વડે અંતર્મુખ થયેલો જે અધિકારી છે એને મહાવાક્યના ઉપદેશથી મહાવાક્યના વિચારથી હું બ્રહ્મ છું, એ જે મારા અંતઃકરણમાં સ્ફુરી રહેલું જે ચૈતન્ય છે એ જ બ્રહ્મ છે એવો ઉપદેશ આ તત્વમસી મહાવાક્યથી પ્રાપ્ત થાય છે। એટલે આ મંત્ર આઠમો કેમ અગત્યનો છે સૌથી વધારે, કેમ કે આ મંત્ર વડે અન્ય સાધન કે સાધનાંતરનો નિષેધ કરીને શુદ્ધ બુદ્ધિનું મહત્વ સ્થાપિત થાય છે। શુદ્ધ અંતકરણ, આપણે વેદાંત સાંભળ્યું, તત્વબોધ સાંભળ્યું, ત્યારથી આ શુદ્ધ ચિત્ત, ચિત્ત શુદ્ધિ, અંતકરણ શુદ્ધિ ઉપર આટલો બધો ભાર મૂકવામાં આવે છે, એનું મહત્વ શું છે એ આપણને આ મંત્ર દ્વારા ખબર પડે છે। તો આત્મતત્વ ઇન્દ્રિયો બહિર્મુખી એવી ઇન્દ્રિયો મન બુદ્ધિનો વિષય છે, ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા નાન્યૈ દેવૈહિ તપસા કર્મણાવા। એટલે આત્મતત્વ કોઈનો અભિધેય નથી। કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરાવવું હોય તો ત્રણ વૃત્તિથી એ વસ્તુનું જ્ઞાન થાય। અભિધા વૃત્તિ હોય, અભિધા વૃત્તિ એટલે જેમ કે આ પેપર વેઇટ છે તો આને અભિધા વૃત્તિ કહેવાય, ડાયરેક્ટ એનું નામ અભિધેય વસ્તુનું હું અભિધાનથી નિર્દેશ કરું એને અભિધા વૃત્તિ કહેવાય। તો ભાઈ ગાય કોને કહેવાય? તો આપણે ગાયને જો આને ગાય કહેવાય, આને દેશી ગાય કે ગીરની ગાય કહેવાય, આને અભિધા વૃત્તિ કહેવાય કે સીધે સીધો આપણે। તો આત્મતત્વ એવો અભિધેય નથી, ગાય કે આ પેપર વેઇટ અભિધેય છે, માટે એનું અભિધા વૃત્તિથી જ્ઞાન થાય છે। તો આત્મતત્વ અભિધેય નથી ને એટલા માટે અભિધા વૃત્તિથી જ્ઞાન ના થાય। આત્મતત્વમાં કોઈ ગુણ નથી માટે ગૌણી વૃત્તિથી પણ એનો એનું જ્ઞાન ના થાય। ગૌણી વૃત્તિ એટલે કેવું, સિંહો માણવક, આ બાળક તો સિંહ જેવો છે, એટલે કે નીડર છે, એનામાં બહાદુરી છે, આને ગૌણી વૃત્તિ કહેવાય। તો એવું આત્મતત્વમાં એવો કોઈ ગુણ નથી એટલે એનું ગૌણી વૃત્તિથી પણ જ્ઞાન શક્ય નથી। એટલે આ ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા એ સમજી રહ્યા છીએ। અને આત્મતત્વને કોઈ અભિધેય સાથે સીધો સંબંધ નથી, જેમ કે ગંગા કિનારે ગંગાનો તટ સાથે સંબંધ હોય તો આપણે કહીએ છીએ કે ગંગા કિનારે નેસડો છે, તો એવી રીતે ગંગા સંબંધિત જે કિનારો છે એ કિનારા ઉપર નેસડો છે તો એને લક્ષણાવૃત્તિ કહેવાય। ગંગાયામ ઘોષ એ લક્ષણાવૃત્તિ છે, ગંગામાં
आदिवासियों नू झूपड़ी के नेसड़ो छे, तो गंगा मा छे एटले शू गंगा साथे संबंधित एवो गंगानो किनारो छे एना ऊपर झूपड़ी छे, किनारे झूपड़ी छे। तो गंगा साथे गंगा जे किनारो छे संबंधित छे। तो एवी रीते आत्मतत्वनो कोईनी साथे संबंध नथी, माटे लक्षणावृत्ति थी पण आत्मतत्वनुं ज्ञान थाय नहीं। तो आपणे तो आ सांभळेलुं छे ने के लक्ष्यार्थ छे आत्मतत्व, के लक्ष्यार शाखा चंद्र न्याय वगैरह, केवुं लक्षित अर्थ छे आत्मतत्व। जो लक्षणाथी जेनुं ज्ञान थाय ने कोईनी साथे संबंधित होय तो ज ज्ञान थाय, परंतु लक्षणाथी पण जे ज्ञान थाय छे ने ए सीधे सीधू नथी थतुं लक्षणाथी। आत्मतत्व वाच्यार्थ वडे जयरे पूरेपूरा आपणे संवादित होईए, आपणुं अंतःकरण आत्मा जोड़े पूरेपूरु संवादित होय त्यारे लक्ष्यार्थ वडे एनुं ज्ञान थाय छे। लक्ष्यार्थ स्फुरे छे, लक्ष्यार्थ रूपे आत्मतत्व स्फुरे छे। अने एटला माटे वस्तु ज्ञाननी जे पारंपरिक जे पद्धतिओ छे एनाथी आत्मतत्वनुं सीधे सीधू ज्ञान थतुं नथी। अने एटला माटे अहींया जे बतावामां आव्युं शुद्ध चित्तनुं महत्व, ए खूब ज अगत्यनुं छे, असाधारण कारण छे। शुद्ध अंतकरणनी शुद्धि, अंतकरणनी प्रसन्नता, निर्मळता ए आत्मतत्वना ज्ञान माटेनुं असाधारण कारण। असाधारण कारण को, पुष्कल कारण को के करण को, जेम के कोई पण दृश्यनुं रूपनुं ज्ञान थवा माटे चक्षु इंद्रिय जोईए। चक्षु इंद्रिय ने करण कहेवाय, करण एटले असाधारण कारण। तो एवी ज रीते आत्मतत्वना ज्ञान माटे करण शुं छे, असाधारण कारण शुं छे, तो के शुद्ध चित्त छे। तो एनो अहींया निर्देश थयो छे। એટલે ઇન્દ્રિયો ન અન્ય દેવૈહી તપસા કર્મણાવા, એટલે પહેલી લાઈન થી જે નિષેધ થયો છે જે સાધનો નો, ઇન્દ્રિયો, વાણી, કર્મ, તપ, આ બધી જ વસ્તુઓ આ મનને બુદ્ધિને બહિર્મુખ રાખનારી છે, અને આત્મલાભ માટે, આત્મ જ્ઞાન માટે, આત્મલાભ માટે અંતર્મુખ બનવું ખૂબ જ જરૂરી છે। તો અંતર્મુખતાનો નિર્દેશ આ બીજી પંક્તિ દ્વારા થયો, જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ। એટલે અંતર્મુખતા, બહિર્મુખતા ઘટાડવાની અને અંતર્મુખતા વધારવાની એનો અહીંયા આવી રીતે ઉપદેશ થયો છે। તો જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ ધ્યાયમાનઃ તમ નિષ્કલમ પશ્યતે, એવો જે અન્વય છે એમાં ધ્યાન દ્વારા અંતર્મુખ થયેલો જે સાધક છે એ મહાવાક્યના શ્રવણથી આવી રીતે પરમાત્મ તત્વનો સાક્ષાત્કાર કરે છે, એવો આપણે આ વાક્યનો અર્થ સમજ્યા। એટલે પ્રથમ શ્રવણ, સદગુરુ મુખેથી આપણે ઉપદેશ સાંભળવાનો પહેલા। જો આચાર્યો અહીંયા જુદા જુદા શ્રવણની, પ્રથમ શ્રવણ, દ્વિતીય શ્રવણ અને તૃતીય શ્રવણ એવું કરે છે, તો પ્રથમ શ્રવણ કોને કીધું છે કે સદગુરુ મુખેથી આપણે શાસ્ત્ર, આચાર્ય, ઉપનિષદોનો જે મંત્રોનો જે તાત્પર્યાર્થ એટલે કે સમજીએ એ પ્રથમ શ્રવણ થયું કહેવાય। સદગુરુ મુખેથી આપણે જે સાંભળીએ એ પ્રથમ શ્રવણ છે। પછી દ્વિતીય શ્રવણ, એનો તાત્પર્ય કે હકીકતમાં આ શું છે, જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ ધ્યાયમાનઃ, આ બધાનો અર્થ શું થાય, એનું તાત્પર્ય શું છે, મારા જીવનમાં એનો શું સંબંધ છે, અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણની પ્રસન્નતા, નિર્મળતા, આ બધાનો મારા જીવન સાથે શું સંબંધ છે એ હું સમજું, મારી જાતે વિચારું, એને દ્વિતીય શ્રવણ થયું કહેવાય। દ્વિતીય શ્રવણ એટલે શું, આ મંત્રનો તાત્પર્ય અર્થ ગ્રહણ કરવું। ષડલિંગથી વેદાંતનો તાત્પર્ય નિશ્ચય થાય એને કે આ આત્મ, દરેકે દરેક ઉપનિષદ આત્માના એકત્વનું પ્રતિપાદન કરે છે, એવો જે તાત્પર્ય ગ્રહણ થાય મને કે પરમાત્મ તત્વ એ પ્રાપ્તની પ્રાપ્તિ છે, નિત્ય પ્રાપ્ત છે, માટે જ્ઞાન જ એના માટેનું સાધન છે, જ્ઞાન માટે વિવેક જોઈએ, વૈરાગ્ય જોઈએ, આ બધું હું મારી જાતે સમજું, એને દ્વિતીય શ્રવણ થયું કહેવાય। પછી તૃતીય શ્રવણ, તૃતીય શ્રવણ વડે પરમાત્મ તત્વનો સાક્ષાત્કાર થાય। તો તૃતીય શ્રવણ એટલે શું,
तो एकाग्र दशा में मन एकाग्र हो, श्रवण काले मन एकाग्र हो त्यारे सद्गुरु ना उपदेश नु स्मरण थाय, अनुसंधान पूर्वक नु स्मरण थाय, एमा श्रद्धा ने भक्ति होवा थी एमा एनु प्रामाण्य पूर्वक नु स्मरण थाय। हाँ ये सद्गुरु जे श्रवण कहता कही रहा छे एज आत्मतत्व हूँ छु, एज साक्षी जे ब्रह्म छे एज हूँ छु, एवं अनुसंधान था एने तृतीय श्रवण कीधु छे। एटले के हा आ मारी ज वात थई रही छे ए जे आपणने थाय ए तृतीय श्रवण छे। शास्त्र विचार थी जे सत्य नो निर्णय थयो छे ए ज सत्य ने हूँ आत्म स्वरूपे अनुभवी रह्यो छु, ए एटले हूँ ब्रह्म ज छु, आ तृतीय श्रवण छे। तो मधुसूदन सरस्वती जी आ त्रण श्रवण नी वात करे छे। तो ज्ञान प्रसाद न विशुद्ध सत्व ध्यायमान तम पश्यत निष्कलम पश्यते, प्रथम श्रवण, द्वितीय श्रवण, तृतीय श्रवण। मधुसूदन सरस्वती जी आ प्रमाणे त्रण श्रवण नी वात करे छे। त्रण श्रवण थी परमात्म तत्व नो साक्षात्कार थाय छे। तो सुंदर मंत्र छे आ ज्ञान प्रसाद न विशुद्ध सत्व, समग्र जे एनी विचार प्रक्रिया छे ए अपना मन में होवी जोईए। दरेके दरेक वस्तु जे साधन छे अंतकरण शुद्धि एनु जे महत्व छे ए आ मंत्र मा सुंदर रीते आपणने ग्रहण करावामा आव्यु छे। पछी नवमो मंत्र छे, एषोऽणुरात्मा चेतसा वेदितव्यः यस्मिन् प्राणः पञ्चधा संविवेश, प्राणिश्चित्तं सर्वमोदं प्रजानां यस्मिन् विशुद्धे विभवत्येष आत्मा। जुदा जुदा माध्यम थी उपाधि वडे पण एनो निर्देश थई रह्यो छे। जेम के आपणे आत्मतत्वनुं सोपाधिक स्वरूप अने निरुपाधिक स्वरूप ए विचार कर्यो हतो। तो आत्मतत्व नु सोपाधिक रूप कयु छे? सोपाधिक रूपे आत्मा केवो जणाय छे आपणने? चैतन्य स्वरूप, प्राण। चैतन्य स्वरूपे तो बरोबर, सोपाधिक स्वरूप એટલે લાલ સ્ફટિક જે છે ને એને સોપાધિક કહેવાય। મને શુદ્ધ સ્ફટિક લાલ સ્ફટિક રૂપે જણાય છે તો લાલ સ્ફટિક ને સોપાધિક રૂપ કહેવાય સ્ફટિક નું। તો એવી રીતે જે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ જે છે એ આત્મા મને સોપાધિક રૂપે કેવો જણાય છે? उपाधिक रूपे कई केव जणाय छे? देह रूपे। देह पछी मन करता भोक्ता प्रमाता सुखी हूँ आत्मतत्व ने केव जोई रह्यो छु? स्फटिक मने केवो देखाय छे के लाल देखाय छे? आत्मतत्व नु सोपाधिक रूप कयु छे? करता भोक्ता पंता विज्ञाता गंता श्रोता मनता आ बधा सोपाधिक रूप छे। अने आत्मतत्व नु निरुपाधिक स्वरूप केवु छे? उपाधि अकर्ता भोक्ता बरोबर। जो निरुपाधिक स्वरूप नो उपदेश आपवामां आवे छे, श्रुति शुं करे छे? मुंडक उपनिषद आत्मतत्व के जे मने सोपाधिक रूपे अनुभवाई रह्यु छे, करता भोक्ता प्रमाता सुखी दुखी गंता मनता वगैरे रूपे जे आत्मतत्व अनुभवाई रह्यु छे जणाई रह्यु छे ए आत्मतत्वना निरुपाधिक स्वरूपनो उपदेश आपे छे श्रुति। तो करता भोक्ता प्रमाता सुखी दुखी अंतकरणनी उपाधिने लीधे अंतकरण रूपी उपाधिना संदर्भ में आत्मतत्व जणाय छे। जेम के लाल रंगना संदर्भ में स्फटिक आपणने लाल देखाय छे, तो एवी ज रीते लाल रंग काढ़ी नाखवामां आवे एनो अपवाद करवामां आवे तो स्फटिक नु निरुपाधिक स्वरूप आपणने जणाय के शुद्ध छे। तो एवी रीते जे आपणने करता भोक्ता सुखी दुखी प्रमाता गंता श्रोता मनता
रूपे जणाई रह्यो छे ए आत्मतत्वनु निरुपाधिक स्वरूप उपाधि ने बाद बाकी करवामां आवे तो ए केवो छे सर्वात्मा छे हाँ सर्वात्मा ब्रह्म आत्माना ब्रह्मत्वनो उपदेश उपनिषदो आपे छे आत्मा जे साक्षी छे ए ब्रह्म छे एवो उपदेश आपे छे आपणे शुं समजीए छीए के हूँ चैतन्य छु एवुं तो समजीए छीए हूँ भाई चेतन छु एटले के हूँ आ उपाधि मां रहेलू चैतन्य छु आ उपाधि विशिष्ट चैतन्य छु एवुं हूँ मानुं छु हूँ जीव छु कर्ता भोक्ता छु प्रमाता छु सुखी दुखी छु एवुं हूँ मने मानुं छु हूँ देह इंद्रिय मन बुद्धि वाळुं विशिष्ट चैतन्य छु आ देह वडे थनारा कर्मो नु अभिमान धरावनारु हूँ जीव चैतन्य छु एवुं हूँ मानुं छु तो एवा जे मने श्रुति उपदेश शुं आपे छे तू आ एक उपाधि मां सीमित मर्यादित विशिष्ट अवच्छिन्न चैतन्य नथी तू सर्व उपाधि मां घटाकाश ने एवो उपदेश आपवामां आवे छे के तू एक घड़ा मां रहेलू आकाश नथी तू बद्दा घड़ा ना आधारभूत एवू आकाश छे घटाकाश ने उपदेश आपवामां आवे छे तू महाकाश छे एटले के शू एक घड़ा मां मर्यादित तू पोताने न मानीश तो एवी ज रीते एक उपाधि मां मर्यादित तू नथी तू समग्र उपाधिओनो अंतरात्मा छे समग्र उपाधिनो आत्मा छे प्रत्यगात्मा छे सर्वात्मा छे साक्षी छे ब्रह्म छे એટલે હે સાક્ષી તું બ્રહ્મ છે એવો શ્રુતિનો ઉપદેશ છે તો એવી જ રીતે અહીંયા આવો જ કંઈક નિર્દેશ છે યસ્મિન પ્રાણઃ પંચધા સંવિશ્વિવેશ ઉપાધિથી એનો નિર્દેશ કરવામાં આવે છે આત્મતત્વનો આત્મતત્વનો નિરુપાધિક રીતે ઉપદેશ શક્ય જ નથી નિરુપાધિક સ્વરૂપે એનું ગ્રહણ શક્ય નથી એટલે કઈ રીતે નિરુપાધિક જે રૂપ સ્વરૂપ છે એનો ઉપદેશ કે એમાં વાણી વ્યવહાર કશું જ સંભવ નથી એટલે એમાં ઉપાધિના સંદર્ભે એનો ઉલ્લેખ કરવામાં આવે છે અને પછી ઉપાધિનો બાદ કરવામાં આવે છે કે હવે જે ઉપાધિ સાથે જણાતો તો એમાંથી ઉપાધિનો અપવાદ કરીને તમે એને જુઓ આવો કંઈક ઉપદેશની પદ્ધતિ છે અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપચ્યતે તો યસ્મિન પ્રાણઃ એટલે કે જે શરીરમાં પાંચ પ્રકારે આ પ્રાણ એટલે પ્રાણના સંદર્ભમાં અહીંયા હવે નિરૂપણ થાય છે જે શરીરમાં આવી રીતે પાંચ પ્રકારે પ્રવિષ્ટ થયેલો છે શરીરની અંદર જ એષઃ અણુ આત્મા ચેતસા વેદિતવ્ય ચેતસા એને ચિત્ત વડે પ્રમાણ વડે પ્રમાણ શું છે શુદ્ધ અંતકરણ શુદ્ધ ચિત્ત એના દ્વારા જ આ સૂક્ષ્મ એવો પરમાત્મા આત્મતત્વ છે એને જાણવો જોઈએ કે જેમાં ચેતસા વેદિતવ્ય ક્યાં આ શરીરમાં જ જાણવાનો છે આત્મતત્વની ઉપલબ્ધિ મારાથી બહાર ક્યાંય બહાર નથી પરંતુ આ શરીરમાં જ છે કઈ રીતે છે પ્રાણૈહી ચિત્તમ સર્વમોતમ પ્રજાનામ એટલે કે આ ઇન્દ્રિયો સહિત પ્રાણૈહી પ્રાણૈહી જ્યારે બહુવચનમાં આવે ને ત્યારે ઇન્દ્રિયો જ સમજવાનું એટલે ઇન્દ્રિયો સહિત સંપૂર્ણ આ ચિત્ત આત્મા વડે જ વ્યાપ્ત છે સંપૂર્ણ ઘડાઓ માટી વડે જ વ્યાપ્ત છે સંપૂર્ણ અલંકારો સુવર્ણ વડે જ વ્યાપ્ત છે એવી રીતે આ બધી ઇન્દ્રિય મન બુદ્ધિ કાર્યકરણ સંઘાત દેહ છે આ બધું આ આત્મતત્વ વડે જ વ્યાપ્ત છે એટલે કે કેવું માટીનો પિંડ હોય એમાંથી અનેક ઘડા ઈંટ નળિયા કોળિયા બની જાય તો કેવો તાણા અને વાણા જેમ કે સૂતર જે છે દોરો એ એટલે વસ્ત્રમાં તાણા અને વાણા રૂપે આ સૂતર જ રહેલું છે દોરો જ રહેલો છે એવી રીતે આ સમગ્ર જગતમાં તાણા વાણા કોણ છે કોણ અંદર વ્યાપ્ત થઈને રહેલું છે સમગ્ર જગતમાં તાણા વાણા રૂપે કોણ છે ચૈતન્ય છે હવે અમુક શબ્દો સ્પેસિફિક જોઈએ અમુક વખતે તાણા વાણા એટલે શું આપણને સમજણ પડે કે શું આ વસ્ત્ર જે છે એમાં તાણા વાણા રૂપે સૂતર કે દોરો રહેલો છે ઓતમ પ્રોતમ તો એવી રીતે સમગ્ર જગતમાં ઓતપ્રોત થયેલું શું અનુભવાય છે આપણને
ચૈતન્ય આ પેપર વેટમાં ચૈતન્ય જણાય છે આપણને, તો આમાં ઓતપ્રોત થયેલું શું અનુભવાય છે? સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ બ્રહ્મનું લક્ષણ છે. આમાં આત્મા જણાય છે શું? આમાં ઓતપ્રોત થાય. હા બરોબર છે, જેમ હા હા એટલે શું અનુભવાય છે? ઓતપ્રોત થયેલું અસ્થિ ભાતિ પ્રિય. સમગ્ર જગતમાં ઓતપ્રોત થયેલું શું અનુભવાય છે આપણને? અસ્થિ ભાતિ પ્રિય. જો ચૈતન્ય આત્મા બ્રહ્મ આ બધું એક જ છે, પરંતુ આપણે શું સમજીએ છીએ ને ચૈતન્ય કે આત્માને, એ ખૂબ જ અગત્યનું છે દરેક સંદર્ભમાં. એવી રીતે સમગ્ર નામ રૂપાત્મક, હું નામ રૂપાત્મક એવું બોલ્યો હોત ને તો અસ્થિભાતિ પ્રિય એવું થઈ જ જાત. સમગ્ર નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચમાં ઓતપ્રોત થયેલું શું અનુભવાય છે? અસ્થિભાતિ પ્રિય. પેપર વેઇટ છે, પેપર વેઇટ જણાય છે, પેપર વેઇટ મારા બહુ કામનું છે, મારું પ્રયોજન આટલો પવન છે ને એટલે મારું પ્રયોજન સિદ્ધ કરે છે, એટલે અસ્થિભાતિ પ્રિય જ અનુભવાઈ રહેલું છે ઓતપ્રોત. તો એ જ કે છે પ્રાણૈહી ચિત્તમ સર્વમ ઓતમ પ્રજાનામ, આ બધા ઇન્દ્રિય કાર્યકરણ સંઘાતમાં ઓતપ્રોત રૂપે એ જ જણાઈ રહ્યું છે. તો અસ્થિભાતિ પ્રિયમાં એક ચોઈસ છે, અસ્થિ છે, ભાતિ છે, પ્રિય નથી. ક્યું પ્રિય નહીં છે? પેપર વેઇટમાં શું પ્રિય છે? મારું પ્રયોજન સિદ્ધ કરે છે ને એટલે પ્રિય છે. ઉપયોગીપણું છે, ઉપયોગીપણું છે એટલે કે મારા કામ. હા પ્રયોજન એટલે જ ઉપયોગ, પ્રયોજન વાળું છે એટલે કે મારા ઉપયોગનું છે. કેમ કે કોણ ગયું? એટલે આત્મા વડે સંપૂર્ણ આ જગત ઓતપ્રોત છે. અસ્થિભાતિ પ્રિય એવા આત્મતત્વ વડે સંપૂર્ણ જગત ઓતપ્રોત છે. આવું ક્યારે જણાય? જેમ કે આ પેપર વેઇટમાં આપણને અસ્થિભાતિ પ્રિય ક્યારે જણાય? નામ રૂપ અને પ્રયોજન વાળી દરેકે દરેક વસ્તુઓ છે આ સમગ્ર જગતમાં. નામ રૂપ પ્રયોજન વાળી પ્રત્યેક વસ્તુઓ છે, એમાં મને અસ્થિભાતિ પ્રિય ક્યારે જણાય? તો કે નામ રૂપ પ્રયોજન એટલે કે વિશેષતાથી મને વૈરાગ્ય જન્મે ત્યારે મને એમાં અસ્થિભાતિ પ્રિય જણાય. તો એ જ કહે છે યસ્મિન વિશુદ્ધે વિભવત્યેષ આત્મા, ચિત્ત જ્યારે આવું વિશુદ્ધ એટલે કે વિવેક વૈરાગ્યથી સંપન્ન બને, ત્યારે ચિત્ત શુદ્ધ થાય ત્યારે આ આત્મા અસ્થિભાતિ પ્રિય રૂપે એના વાસ્તવિક સ્વરૂપે અત્યારે કેવો ઉપલબ્ધ થઈ રહ્યો છે? કરતા ભોગતા પ્રમાતા સુખી દુઃખી ઉપલબ્ધ થઈ રહ્યો છે. પરંતુ એ જ જ્યારે ચિત્તરૂપી માધ્યમ જેનાથી આત્મતત્વને જોવાનો છે એ માધ્યમ શુદ્ધ થાય ત્યારે આત્મતત્વ એના વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થાય છે, બ્રહ્મ સ્વરૂપે સર્વાત્મ રૂપે પ્રગટ થાય છે. તો એષ અણુ આત્મા ચેતસા વેદિતવ્ય ચેત, જેમ આગળના મંત્રમાં અસાધારણ કારણ શું આપ્યું? જ્ઞાન પ્રસાદ એને વિશુદ્ધ સત્વ કીધું હતું, એ જ પ્રમાણે અહીંયા એનો જ ઉલ્લેખ ચેતસાથી થયો છે. ચેતસા એટલે પ્રમાણ, પ્રમાણ એટલે શુદ્ધ અંતકરણ ને અપાયેલો તત્વમસીનો ઉપદેશ. એકવાર શુદ્ધ અંતકરણને તત્વમસીનો ઉપદેશ અપાય ત્યારે એનું જે ચિત્ત જે છે બ્રહ્માકાર એટલે કે ચિત્તવૃત્તિ બ્રહ્માકારે થાય કે હું બ્રહ્મ છું, હું સર્વાત્મા છું, ક્ષેત્રજ્ઞમ ચાપિ માં વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, અરે ભારત, એવું અનુસંધાન કરે એટલે કે એવું જયારે ચિત્ત હોય મહાવાક્યના
તાત્પર્યનું ગ્રહણ કરેલું જયારે ચિત્ત હોય એટલે કે ચિત્તમાં બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય. બ્રહ્માકાર વૃત્તિ એટલે કે હું બ્રહ્મ છું, હું અપરિચ્છિન્ન છું. તો હું બ્રહ્મ છું એટલે કઈ આપણને આમ આમ એપ્લાય નથી થતું, એટલે કે અપરિચ્છિન્ન છું, ભૂમા છું. અપરિચ્છિન્ન એટલે કે પરિચ્છિન્ન સાથેના તાદાત્મ્યથી નિત્ય મુક્ત છું. એ ચેતસા છે. ચેતસા વેદિતવ્ય. ચેતસા એટલે અપરિચ્છિન્ન સાથેનું તાદાત્મ્ય ધરાવનારી વૃત્તિ. અત્યારે આપણી બુદ્ધિ પરિચ્છિન્ન વસ્તુ સાથે તાદાત્મ્ય ધરાવે છે. પરિચ્છિન્ન વસ્તુ કોની સાથે તાદાત્મ્ય ધરાવીએ છીએ? દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ. એક દેહ ઇન્દ્રિય મન બુદ્ધિમાં આપણી પરિચ્છિન્ન એટલે એ પરિચ્છિન્ન વસ્તુ સાથે તાદાત્મ્ય આપણ બુદ્ધિ વૃત્તિ છે. ઘટાકાશ પોતાને એક ઉપાધિમાં મર્યાદિત જાણી રહ્યું છે, એટલે કે પરિચ્છિન્ન ઉપાધિ સાથેના તાદાત્મ્યથી ઘટાકાશ પોતાને અલ્પ મર્યાદિત માટીની જેવી દુર્ગંધ હોય એવું માની રહ્યું છે. પરંતુ એ જ્યારે એને ઉપદેશ આપવામાં આવે કે તું આવી રીતે એક ઉપાધિમાં મર્યાદિત નથી, તું તો સર્વ ઉપાધિનું આ અધિષ્ઠાન છે, એવો એને ઉપદેશ આપવામાં આવે જ્યારે ત્યારે એનામાં અખંડાકાર વૃત્તિ જન્મે કે હા, હું સમગ્ર ઘડાઓનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવું આકાશ છું. તો ચેતસા એટલે અહીંયા બ્રહ્માકાર વૃત્તિ કે અખંડાકાર વૃત્તિ, એટલે કે આવી રીતે શુદ્ધ ચિત્તને અપાયેલો તત્વમસી મહાવાક્યનો ઉપદેશ, એનાનું અનુસંધાન કરનારું ચિત્ત. તો એવી ચેતસા વેદિતવ્ય, તો એના વડે આત્મતત્વને જાણવાનો છે. તો ક્યાં જાણવાનો છે? તો યસ્મિન પ્રાણ પંચધા સંવિવેશ, આ જ ઉપાધિમાં આ જ કાર્યક્રમ ઘટાકાશે પોતાનું યાથાત્મ્ય ક્યાં જાણવાનું છે? ઘડાની બહાર જઈને જાણવાનું છે ના, કે ઘડામાં છે ત્યારે જ પોતાના યાથાત્મ્યને જાણવાનું છે. તો એવી જ રીતે જીવંત રીતે આલા સમગ્ર કાર્યકરણ સંઘાત ઉપાધિના આત્મરૂપે જાણવાનો છે. તો જાણવા માટે કરવું શું પડે? તો ઘટાકાશે પોતાના પોતાને મહાકાશ રૂપે જાણવું હોય તો શું કરવું પડે? પોતાના વાસ્તવિક સ્વરૂપનું અનુસંધાન કરવું પડે. અત્યારે ઘટાકાશ પોતાને એક ઘટમાં મર્યાદિત માની રહ્યું છે, તો એને શું કરવું પડે? વાસ્તવિક સ્વરૂપનું અનુસંધાન કરવું પડે કે હું આ ઘડા રૂપી ઉપાધિ સર્જાઈ ને એ પહેલા કેવો હતો. તો એવી જ રીતે આત્મમંથન, આત્મમનોમંથન કે ચિંતન કરવું પડે, એને ઓલું અરણી મંથન વગેરે પણ કહેવાય છે. તો એકાંતમાં બેસીને પોતાની વાસ્તવિકતાનું ચિંતન કરવું પડે. તો બહારના વિષયો જે બહિર્મુક્તાથી મુક્ત રાખવું પડે, અને ચિત્તનું જે એકાંત સેવન જરૂરી છે, ચિત્તમાં પરમાત્માનો જે પરમા શુદ્ધ ચિત્ત અને રાગદ્વેષ રૂપી મળથી મુક્ત થયેલું અને બહિર્મુક્ત રૂપી વિક્ષેપથી મુક્ત થયેલું ચિત્ત, એને ચેતસા અહીંયા કીધેલું છે. તો એવા ચિત્ત વડે, એટલે કે જેમાં કોઈ બહિર્મુક્ત રૂપી વિક્ષેપ ના હોય, ચંચળતા ના હોય, મલિનતા ના હોય, આવું ચિત્ત, એના વડે આત્મવિચાર રૂપી મંથન કરવાનું છે. ત્યારે એ આત્મતત્વ શુદ્ધ હું રૂપે, પ્રત્યેક આત્મ રૂપે પ્રગટ થાય છે. મળ વિક્ષેપ જે છે એ દૂર થાય છે. એટલે કે અજ્ઞાન જે છે એ વિચાર માત્ર થી દૂર થાય છે, કારણ કે અજ્ઞાન એ અધ્યારોપ છે. અને માટે અધ્યારોપને લીધે, અજ્ઞાન રૂપી અધ્યારોપને લીધે ચિત્ત બહિર્મુખ હોય છે. તો ચિત્ત અંતર્મુખ બને ત્યારે ઓબ્વિયસલી કે અજ્ઞાન કે અવિદ્યાને મહત્વ અપાતું ઓછું થતું જાય. તો આત્મજ્ઞાન માટે સાધનભૂત એવા ચિત્તની વિશેષતા આ મંત્રમાં બતાવવામાં આવે છે. એષઃ અણુ આત્મા ચેતસા વેદિતવ્યઃ. ચેતસા એને ચિત્ત વડે જાણવાનો છે. તો ચિત્ત ચેતસા એટલે સાધનભૂત એવું ચિત્ત, એની વિશેષતા છે એ અહીંયા છે. કેમ ચિત્ત વડે કેમ જાણવાનો છે, આંખ વડે કેમ નહીં? તો કે એષઃ અણુ આત્મા, અણુ છે, સુસૂક્ષ્મ છે, એનો કોઈ રૂપ કે આકાર નથી. એને સમજવો, એનું ગ્રહણ કરવું અત્યંત કઠિન છે.
આમ તો બુદ્ધિ સત્વ ગુણની બનેલી છે, એટલે કે બુદ્ધિ કે અંતઃકરણ એ સમષ્ટિના સમષ્ટિ પંચમહાભૂતના સત્વ ગુણમાંથી બનેલી છે, પર એટલે સ્વભાવથી એને જાણવા માટે યોગ્ય છે, અધિકારી છે. પરંતુ આ અંતઃકરણનો સ્વભાવ કેવો છે કે જેની સાથે સંબંધિત થાય ને એના ગુણ એ ધારણ કરે છે. એટલે બહિર્મુખતા કે નામ રૂપની જે વિષયો જે છે એના સાથે સંબંધિત થાય ને તો એ જડ, એટલે કે જડ બની જાય. કેવું આપણે જાડી બુદ્ધિનો છે એટલે શું કે જે જડ વિષયોનું ચિંતન કરે એની બુદ્ધિ જાડી હોય, તો જે સૂક્ષ્મ વિષય એટલે કે આવી રીતે પરમાત્મા વિષયક ચિંતન કરે એવી બુદ્ધિ જે છે એ સૂક્ષ્મ દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. તો એવી બુદ્ધિ જે અંતર્મુખ થયેલી છે એટલે કે બહિર્મુખ તાથી મુક્ત થયેલી છે ને એ આત્માની ચિદ્રૂપતાને પ્રગટ કરે છે, પ્રત્યેક રૂપતાને પ્રગટ કરે છે. જે બુદ્ધિ પહેલા નામ રૂપ કે વિષયો સાથે જોડાયેલી હતી એ હવે વિષયોનું ચિંતન નથી કરતી, એના બદલે આત્મતત્વના જ સ્વરૂપને પ્રતિફલિત કરે છે, આત્મતત્વને પ્રગટ કરે છે, આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે. તો ચેતસા વેદિતવ્ય એટલે મળ વિક્ષેપ આવરણ એનાથી મુક્ત થયેલી જે બુદ્ધિ છે એ પ્રમાણ છે એના માટેનું, આત્મજ્ઞાન માટેનું. તો એવું જયારે થાય મળ વિક્ષેપ આવરણ દઈ રહિત ચિત્ત વડે આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપે અનંત સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપે પ્રકાશે છે. યસ્મિન વિશુદ્ધે એટલે જે ચિત્ત જયારે વિશુદ્ધ થાય ત્યારે વિભવતી એશ આત્મા, આત્મતત્વ જણાઈ જ રહ્યું છે પરંતુ પોતાના પૂર્ણ વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપે પ્રકાશે છે. વિભાતિ એટલે એ રૂપે પ્રકાશે છે, અપરોક્ષતયા વિભાતિ થાય છે. તો ચેતસા એટલે વિશુદ્ધ જ્ઞાન કે કેવળ જ્ઞાન. તો ચિત્તને જયારે ઇન્દ્રિયો એટલે મન બુદ્ધિ કે અંતઃકરણને ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયથી વિમુખ કરવામાં આવે, એટલે ચિત્તમાં જયારે ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોના વિષયોનું તાદાત્મ્ય ન થયું હોય ત્યારે એનું તાદાત્મ્ય ક્યાં હોય તો કે પ્રત્યેગાત્મા સાથે હોય. તો પ્રત્યેગાત્મા વિભવતી સ્વેના આત્માના વિભવતી આત્માનમ પ્રકાશયતી. તો જે ચિત્ત ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયોના ચિંતનથી મુક્ત છે એમાં આત્મતત્વ વિભવતી, વિભવતી એશ આત્મા, તો એમાં આત્મતત્વ પોતાને પ્રગટ કરે છે. એટલે અંતઃકરણને વિષય અને વિષયની વાસનાથી મુક્ત કરવાનું છે. આપણે સ્વામીજી આવવાના હોય તો કેવું આશ્રમમાં સ્વાગતની તૈયારી કરીએ, એવી જ રીતે પરમાત્માનું જયારે પ્રાગટ્ય થવાનું હતું કૃષ્ણ ભગવાનનું ત્યારે દરેક પંચમહાભૂત છે એ કૃષ્ણ ભગવાનના સ્વાગતની તૈયારી કરતા હતા. એટલે નદીઓમાં જળ, નવીન જળ ઉભરાયું હતું, પવન જે છે મંદ સુગંધિત અને ધીમે ધીમે વાતો હતો, દરેકે દરેક પંચમહાભૂત હતું, આકાશ આમ શુદ્ધ અને નિર્મળ હતું, દરેકે દરેક પંચમહાભૂત હતા ને એ પરમાત્માના આગમન માટે સ્વાગતની તૈયારી કરતા હતા. તો એવી જ રીતે આ પરમાત્માનો આ આધ્યાત્મિક અવતાર પ્રત્યેગાત્મા રૂપે બ્રહ્મ રૂપે જયારે એ આધ્યાત્મિક અવતાર ધારણ કરે ત્યારે એના સ્વાગતની તૈયારી કરવી પડે. તો એની સ્વાગતની તૈયારી શું છે પરમાત્મા તત્વની, તો કે અંતઃકરણને ચિત્તને વિષય અને વિષયની વાસનાથી, વિષયથી તો મુક્ત રાખીએ આપણે પરંતુ એની વાસનાથી, રસવર્જમ રસોપ્યસ્ય એટલે રસવર્જમ એને વિષયની વાસનાથી પણ મુક્ત કરવું જોઈએ, એ પરમાત્માના સ્વાગતની તૈયારી છે. તો ચેતસા વેદિતવ્ય એટલે ચિત્તને આવી રીતે સ્વાગત માટે તૈયાર કરવું, એટલે એકાંત સેવન કરવું, બહિર્મુક્તાથી મુક્ત રાખવું, મલિનતા અને વિક્ષેપ ચંચળતા એનાથી મુક્ત કરવું એ અહીંયા બતાવવામાં આવ્યું. તો આ પ્રમાણે નવમો મંત્ર છે, પછી પણ દસમો મંત્ર પણ ખૂબ જ અગત્યનો છે.
आत्मज्ञानी जे श्रोत्रिय ब्रह्मनिष्ठ जे महात्मा छे एनी पूजा अर्चना सेवा वगैरे छे ए एनु महत्व अहीं स्थापित थाय छे। एनु महत्व पण आपणा माटे जे ज्ञान पिपासु जे साधको छे एना माटे ब्रह्मज्ञानी नी पूजा एनु विधान करे छे श्रुति अर्चयेत भूतिकामः एम करीने एनी वात करे छे। सकाम अने निष्काम दरेक प्रकारना साधक माटे ब्रह्मज्ञानी नी पूजा जरूरी छे ए अहीं दसमा मंत्र मां कहे छे ए गुरुवारे आपणे जोईशुं। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।